સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નેશનલ હાઈવે 48 રસ્તો બંધ કરવામાં આવ્યો. પ્રાંતિજ નવાદરા ન્યૂ પટેલ કોલોનીના રહીશો દ્વારા ડસ્ટ ઉડવાની રોડના કામને લઈને રસ્તો બંધ કર્યો. નેશનલ હાઈવે 48 બંધ કરતા 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો. હિંમતનગર તરફ જતો નેશનલ હાઈવે 48 રહીશો દ્વારા વાહનો રોકી બંધ કરવામાં આવ્યો. એક બાજુ રોડ પર ખાડા કડિયાવાળો અને બીજી બાજુ રસ્તો બંધ કરાતા અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાતા પરેશાન. ડસ્ટ ઉડવાને લઈને સોસાયટીના 4 જેટલા બાળકો બીમાર પડતા રહીશોનો પીતો જતા રસ્તો ઉપર આવી રસ્તો બંધ કર્યો. પાસે બની રહેલ ઓવરબ્રિજનું કામ છેલ્લા 3 વર્ષથી બંધ હોય ચાલુ કરવા પણ માંગ કરી. સતત વાહનોની અવરજવરને લઈને ડસ્ટ દરેમાં આવતા અવરજવર રજૂઆતો બાદ પણ કોઈ નિવેડો ન આવતા મહિલાઓ રોડ પર ઉતરી રસ્તો બંધ કર્યો. રહીશો દ્વારા તાત્કાલિક નિવેડો નહીં આવે તો આવતીકાલે કાયદેસરના પોતાના વાહનો રસ્તા ઉપર મૂકી અને કાયદેસરનો રસ્તો બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નેશનલ હાઈવે 48 રસ્તો બંધ કરવામાં આવ્યો. પ્રાંતિજ નવાદરા ન્યૂ પટેલ કોલોનીના રહીશો દ્વારા ડસ્ટ ઉડવાની રોડના કામને લઈને રસ્તો બંધ કર્યો. નેશનલ હાઈવે 48 બંધ કરતા 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો. હિંમતનગર તરફ જતો નેશનલ હાઈવે 48 રહીશો દ્વારા વાહનો રોકી બંધ કરવામાં આવ્યો. એક બાજુ રોડ પર ખાડા કડિયાવાળો અને બીજી બાજુ રસ્તો બંધ કરાતા અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાતા પરેશાન. ડસ્ટ ઉડવાને લઈને સોસાયટીના 4 જેટલા બાળકો બીમાર પડતા રહીશોનો પીતો જતા રસ્તો ઉપર આવી રસ્તો બંધ કર્યો. પાસે બની રહેલ ઓવરબ્રિજનું કામ છેલ્લા 3 વર્ષથી બંધ હોય ચાલુ કરવા પણ માંગ કરી. સતત વાહનોની અવરજવરને લઈને ડસ્ટ દરેમાં આવતા અવરજવર રજૂઆતો બાદ પણ કોઈ નિવેડો ન આવતા મહિલાઓ રોડ પર ઉતરી રસ્તો બંધ કર્યો. રહીશો દ્વારા તાત્કાલિક નિવેડો નહીં આવે તો આવતીકાલે કાયદેસરના પોતાના વાહનો રસ્તા ઉપર મૂકી અને કાયદેસરનો રસ્તો બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ નેશનલ હાઈવે નો પ્રશ્ન આજે 2 વર્ષથી આવો છે. અમારા બાળકો આજે 4 બાળકો બીમાર થઈ ગયા છે. તેમને હેલ્થ સેન્ટર મળી ગયા. હેલ્થ સેન્ટરના સાહેબે એવું કીધું કે આ ડસ્ટ ના કારણે આ પ્રોબ્લેમ થાય છે. અમે ગજેન્દ્રસિંહ સાહેબ ને રજૂઆત કરી 1 વર્ષથી રજૂઆત કરીએ છીએ. એ લેટરો લખીએ છીએ. આવા પ્રશ્નો કરીને મને પેલું એ કરી છે. આજે અમે મને વોટ આપવા માટે અમે તત્પર રહીએ છીએ. તો હવે એ લોકો અમારું કોઈ વસ્તુ ભરતા નહીં. આજ સવારે મેં ગજેન્દ્રસિંહ સાહેબ નો ફોન કર્યો અને ફોન કર્યા પછી તરત કીધું અમને, એટલે કે અમે 9 વાગે નિરાકરણ લાવીએ છીએ. પણ અમારી આ સોસાયટી હાઈવે નું કોઈ કામ કરવા તૈયાર નહીં. નેતાઓ બસ એમના વોટ લઈને જીતીને અને ઘરે બેસી જાય છે. અમે કોને કોને રજૂઆત કરી? અમે ગજેન્દ્રસિંહ સાહેબ ને રજૂઆત કરી. જયારે દીપસિંહ ધારાસભ્ય પેલા એમએલએ પેલા સંસદ સભ્ય હતા ત્યારે એમને રજૂઆત કરી હતી. હમણાં જો શોભલાબેન જે નવા અમારા ચૂંટાયા તેમને પણ અમે રજૂઆત કરી. પણ આ વસ્તુનો નિકાલ આવતો નથી. આજે 4 બાળકો બીમાર થયા છે. 10 દિવસ પછી બીજા 20 જણ બીમાર થયા છે. એનો જવાબ આપવા વાળું કોને? મને નિકાલ નહીં આવે તો અમે હોય રોડ ઉપર આમનું ભૂખ હડતાલ કરવા તૈયાર છે. કારણ કે અમારી બીમારી સોસાયટીમાં એટલી બધી દસના કારણે વધી ગઈ છે. લોકોનો ફેફસામાં પણ પ્રોબ્લેમ થવા માંડે છે અને આજે 1 પેશન્ટ ફેફસાનું તો હાલ તૈયાર છે મારા આગળ અને 4 બાળકો